નમસ્તે વિદ્યાર્થી મિત્રો છેલ્લે આપણે બીજા ચેપ્ટરમાં એક સરસ મજાનું ગીત સાંભળ્યું હતું નાચે તાતા થૈયા અને તેની સમજૂતી પણ મેળવી હતી અને હવે તેના ઉપરથી આપણે કેટલીક પ્રવૃત્તિઓ અહીં આપી છે તે જોતા હતા તો તેમાં આપણે જોયું હતું કે આકાશમાં તમને શું દેખાય છે તે લખો એક બોક્સમાં અને ધરતી પર શું દેખાય છે તે લખો તો એ આપણે લખ્યું હતું ત્યારબાદ આપણે જે અહીં શબ્દ આપેલો છે એને મળતા બીજા ત્રણ ત્રણ શબ્દો લખો એ પણ આપણે લખ્યા હતા અને ત્યારબાદ આજે આપણે પછીની જે એક્ટિવિટી જોઈએ છીએ તેમાં છે કે સરખા બોલાતા શબ્દો ગીતમાંથી શોધી અને લખો હવે આપણે જે ગીત સાંભળ્યું તો તેના આધારે આપણે શબ્દો શોધીને લખવાના છે તારા એને એને સરખો શબ્દ કયો છે ફુવારા એટલે જેનો પ્રાસ મળતો હોય જેમ છેલ્લે તારા તો વારા આવ્યું તો જે પ્રાસ મળતો હોય એ બંને શબ્દોના જે છેલ્લા છેલ્લા અક્ષર મળતા આવતા હોય તેને પ્રાસ કહેવાય તો એવા જે સરખા બોલાતા શબ્દો એ ગીતમાંથી શોધી અને આપણે અહીં લખવાના છે પછી અહીં આપેલો છે શબ્દ આંખો તો એના જેવો ગીતમાં શબ્દ કયો છે કયો છે ચાલો જોઈએ તો મિત્રો તમે આપણે શબ્દ પૂછ્યો છે કે પાંખો તો આંખો તો પાંખો આ બંને શબ્દો મળતા આવે છે તો આપણે છે એ આંખો લખેલું છે તેની સામે પાંખો લખવાનું છે તો અહીં આપણે આંખો લખ્યું છે તેની સામે લખવાનું છે પાંખો પછીનો શબ્દ છે ઝરણા તો ઝરણા માટે કાવ્યમાં કયો શબ્દ એની સરખો આપે એની જેવો જ દેખાય છે તો આપણે જોઈએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ઝરણા તો હરણા તો આપણે આ શબ્દ છે એ ઝરણાની સામે લખવાનો છે હરણા તો અહીં આપણે લખશું હ રણા ત્યારબાદ છે મોર તો મોર માટે કાવ્યમાં કયો શબ્દ આપેલો છે તે જોઈએ મોર માટેનો શબ્દ છે મોર તો કલશોર તો અહીં આપણે તે મોરની સામેની જે જગ્યા છે તેમાં આપણે લખવાનું છે કલશોર કલ શુર તો મિત્રો આ રીતે તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે ત્યાર પછીની પ્રવૃત્તિ જોઈએ તો ગીતમાં જેની વાત આવતી હોય તેમાં જ રંગપૂરો એટલે આપણે ગીત આખું જોયું તો ગીતમાં જે જે વસ્તુની વાત અથવા તો જે જે પક્ષીઓની વૃક્ષોની કે સૂરજની જે કંઈ વાત આવતી હોય તેમાં આપણે ગમતો રંગ પૂરવાનો છે તો આ એક્સરસાઇઝ તમે તમારી જાતે તમારી ટેક્સ્ટબુકમાં કરી શકો છો કે આગળ તમારે ગીત જોવાનું છે કે ગીતમાં એવા શબ્દો છે કે કેવું આકાશ ચિતર્યું ચાંદો સૂરજ તારા કેવા વન વન ઉપવન સર્જા ફૂલના રંગ ફુવારા તો હમણાં આમાં આકાશ શબ્દ આવે છે તો આકાશમાં આકાશમાં તમારે બ્લૂ કલર તમે અહીં કરી શકો આ બધામાં આકાશમાં છે એ બ્લુ કલર કરી શકો છો બરાબર મિત્રો અને પછી જે મેઘ ચાંદો સૂરજ તારા તો આપણને અહીં કંઈ સૂર્ય દેખાય છે તો આપણે અહીં જોઈએ કે અહીં આપણને સૂરજ પણ દેખાય છે તો સૂરજમાં આપણે કેવો કલર કરી શકીએ જે ઉગતો સૂરજ સૂરજ હોય તે થોડો ઓરેન્જ જેવો સૂરજ હોય બરાબર તો અહીં તમે સૂરજનો કલર ઓરેન્જ કરી શકો છો ત્યારબાદ ત્યારબાદ આપણે જોયું કે કેવા વન વન ઉપવન સર્જા ફૂલના રંગ ફુવારા હવે તમે આ ચિત્રમાં અહીં ફૂલ પણ જોઈ શકો છો તો ફૂલમાં પણ તમે રંગબેરંગી કલર કરી શકો છો અને વન વન ઉપવન એટલે કે બગીચો કેવું કંઈ આમાં દેખાતું નથી બરાબર તો તમે પછી આવે છે કે કેવા સર્જા ઝાકળ મોતી કીડી કેરી આંખો કેવા સર્જા હરણા પતંગિયાની પાંખો તો મિત્રો આમાં પતંગિયું અહીં જોવા મળે છે તો પતંગિયાનો કલર પણ તમે રંગબેરંગી કરી શકો છો અહીં આ પતંગિયું આપેલું છે પછી આ હરણ આપેલું છે પછી આ કાવ્યમાં આવેલા મેઘધનુ મેઘધનુ પણ અહીં આપેલું છે જે અહીં તમે સાત રંગ પૂરી શકો જે મેઘધનુના સાત રંગ હોય તો સાતેમાં અલગ અલગ અહીં આ બધી લાઇનમાં અલગ અલગ રંગો તમે પૂરી શકો છો તો આ રીતે ચિત્રમાં તમારે જોવાનું છે અને જે જે કાવ્યમાં જે જે વસ્તુ આપી છે તો એ બધામાં તમારે રંગ પૂરવાના છે તો મિત્રો આ પછીની પ્રવૃત્તિ હવે આપણે જોઈએ કે આવું કોણ બોલે હવે અહીં આપણને કેટલાક જે પ્રાણીઓ છે એના અવાજો એ આપેલા છે તો આવું કોણ બોલે તે તમારે અહીં લખવાનું છે તો હોંચી હોંચી એ કોણ બોલે તો આપણે લખી શકીએ કે એ ગધેડો બોલે પછી ચીં ચીં તો એ કોણ બોલે ચકલી બોલે પછી ચૂં ચૂં તો એ કોણ બોલે ઉંદર બોલે ઉંદર પછી બે બે એ કોણ બોલે બકરી બોલે તો અહીં લખવાનું બકરી પછી ઘૂ ઘૂ એવું કોણ બોલે કબૂતર બોલે તો મિત્રો અહીં જે અવાજો આપેલા છે એ કોણ બોલે છે એ નામ તમારે અહીં લખવાના છે પ્રાણીઓના નામ અને પક્ષીઓના નામ એવી જ રીતે અહીં હાવ કોણ બોલે તો કૂતરો બોલે તો અહીં લખવાનું તમારે કૂતરો પછી હૂપ હૂપ કોણ બોલે વાંદરો બોલે તો લખવાનું વાંદ પછી ટેહું ટેહું કોણ બોલે મોર બોલે તો લખો મોર પછી કલબલ કલબલ કોણ બોલે કાબર બોલે તો અહીં લખવાનું કાબર પછી મ્યાઉ મ્યાઉ એવું કોણ બોલે બિલાડી બોલે તો અહીં લખવાનું બિલાડી બરાબર મિત્રો તો તમે આ રીતે તમારી ટેક્સ્ટબુકમાં લખજો પછીની પ્રવૃત્તિ છે કે મોટેથી વાંચો હવે અહીં બે એક ઉંદર છે અને એક બકરી છે એ બંને વચ્ચેની વાતચીત છે તો ઉંદર અને બકરી જંગલમાં ફરવા જવા વિશે વાત કરે છે એ બંનેની વાત તમારે મોટેથી વાંચવાની છે જેમ કે ઉંદર કેમ બોલે ચું ચું આપણે હમણાં ઉપર જોયું તો તે વાત કરે છે કે ચૂં ચૂં ચલને ચૂં જંગલમાં ફરવા ચું જઈએ તો બકરી કહે છે કે બે બે પણ બે વાઘ આવશે બે બે તો એટલે જે તેનો અવાજ છે એ આપણે વચ્ચે વચ્ચે મૂકતો જવાનો અને વાંચતો જવાનું પછી ઉંદર કહે છે ચું ચું અરે ચૂં ચું વાઘ ચૂં આવશે તો આપણે ચૂં ભાગી જઈશું ચૂં ચૂં તો બકરી કહે છે કે ના બે બે મને બે તો બીક લાગે બે બે છે તો મિત્રો મજા પડે છે ને આ રીતે વાંચવાની પછી ઉંદર કહે છે કે સારું ચૂં 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 તો આપણે એવું ચૂં ચૂં કરીએ ચૂં આપણે બીજા ચૂં 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 મિત્રોને પણ ચૂં ચૂં સાથે ચૂં લઈ જઈએ ચૂં ચું તો બકરી કહે છે બે 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 હા બે તે આ સરસ બે બે વાત બે કહી બે બે ચાલો બે બે આપણે બધા બે 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 સાથે જંગલમાં ફરવા બે બે જઈએ તો આ રીતે ઉંદર અને બકરીની સરસ મજાની વાતચીત આપણે સાંભળી તો એ કેવી રીતે વાતો કરે અને શી વાતો કરે તો વચ્ચે એ બકરી હોય તો બે બે એડ કરવાનું અને ઉંદર હોય તો ચૂંચું તો અહીં તો તમે જો ક્લાસરૂમમાં હોત તો આપણે સરસ મજાની આ એક્ટિવિટી કરી શકે કે અહીં આપેલું છે કે કોઈ વિદ્યાર્થી તેનું ચોપડી એટલે કે ટેક્સ્ટબુકનું એકથી વીસ નંબરમાંથી પેજ ઓપન કરે અને એ પાનું ખોલી અને જે આવે એ ક્રમના એક ક્રમની ચિઠ્ઠી મુજબના પ્રાણી કે પંખીઓના અવાજમાં તે વાત કરે એટલે વચ્ચે વચ્ચે જે તમારે આવે ચિઠ્ઠીઓ પાછળ આપણે પછીના પેજમાં અહીંયા જોઈએ તો અહીંયા બધા ક્રમ આપેલા છે કે જેને પહેલો નંબર ચિઠ્ઠીમાં નીકળે એને આ બકરી અને ઉંદરની જેમ વાત કરવાની પછી બીજો નંબર આવે તો એને આ જે ભેંસ અને કૂતરા કૂતરો બનીને વાત કરવાની ત્રીજો નંબર આવે ને દેડકો અને ઉંદર બનીને વાત કરવાની આ રીતે સાતમો નંબર આવે તો કાબર અને મોરની જેમ બોલીને વાત કરવાની તો આપણને તો બધાને ખ્યાલ જ છે કે કોણ કયું પ્રાણીને કયું પક્ષી કેમ બોલે તો જેને આ વીસમાંથી કોઈ પણ નંબર આવે તો એ રીતે તમે તમારા મિત્ર સાથે ઘરે એ રીતે વાત કરજો તો એના વિષય આટલા રહે કે ચાલો જંગલમાં ફરવા જઈએ એ વિશે પણ તમે વાત કરી શકો કે મારા ઘરે જમવા આવો એ વિષય પર વાત કરી શકો પછી ભય છે ભાગો એટલે કે કંઈક ડર લાગે છે ભાગો એ વિષય પછી ગઈકાલે શું કર્યું તો એના વિશે તમે બે અલગ અલગ પ્રાણીને પક્ષી બની અને વચ્ચે એનો અવાજ ઉમેરી અને તમે વાત કરી શકો તો આ રીતે આપણે ક્લાસમાં હોત તો કેવી મજા પડત મિત્રો આ રીતે ભણવાની તો હવે આપણે જ્યારે ક્લાસમાં મળશું ત્યારે આ એક્ટિવિટી આપણે જરૂરથી કરીશું પછીની એક્ટિવિટી જે છે કે જોડીમાં કામ કરો એટલે જોડી બનાવવાની અને પછી ત્ર ત્ર આપેલો છે અહીં ત્ર વાળો શબ્દ વાંચો ત્યારે મિત્ર સાથે હાથ મિલાવો અને ત્ર પર આ બોક્સ છે એ બનાવવાનું છે એટલે આ તમે વાંચતા હો અને જ્યારે આ શબ્દો આપેલા છે તે તેમાં તમારે બેની જોડી બનાવવાની એટલે તમે અને તમે તમારા ફ્રેન્ડ તો એ બંનેની જોડી બનાવી અને એ વાંચ શબ્દ વાંચતી વખતે જે જે શબ્દમાં ત્ર આવે તેની ફરતે આ અહીં જે બોક્સ આપેલું છે આવું બોક્સ બનાવવાનું જેમ કે આપણે પહેલો શબ્દ અહીં વાંચીએ કે મિત્ર તો એ મિત્ર શબ્દ છે એમાં ત્ર આવ્યો એટલે મિત્રની સાથે હાથ મેળવવાનો અને પછી આ ત્ર ઉપર આ રીતે બોક્સ કરવાનો પછીનો શબ્દ વાંચીએ કે બુદ્ધિ તો એમાં ત્ર નથી પછી વાંચીએ પુત્રી તો પુત્રી છે એમાં ત્ર આવ્યો એટલે ત્રણની સા ફરતું બોક્સ બનાવવાનું તો મિત્રો આ રીતે તમે વાંચતા જાઓ અને ત્ર આવે ત્યાં બોક્સ બનાવતા જાઓ નદી અને સાથે સાથે મિત્ર સાથે હાથ પણ મેળવવાનો છે પછી છે ત્રિકોણ તો ત્રિકોણમાં ત્રી ઉપર સ્ક્વેર કરવાનું છે પછી છે શંખ પછી મુશ્કેલી વૈદ્ય અને ત્રીજું પછી સૂત્ર પછી કિલ્લો વિશ્વાસ દોસ્ત રાત્રિ દોસ્ત રાત્રિ અને ક્ષત્રિય અહીંયા વચ્ચે ત્ર છે પછી ત્રા નિર્જન પછી છે ત્રેપન તો બરાબર મિત્રો આ રીતે તમારે તમારી ટેક્સ્ટબુકમાં જે ત્ર દેખાય ત્યાં તમારે એની ઉપર સ્ક્વેર કરવાનું છે પછીની એક્સરસાઇઝ છે કે લખો અહીં તમારે તમારી ટેક્સ ટેક્સબુકમાં જે અહીં ચિત્ર માત્ર આપેલો છે અને પહેલાં કયો કયું લખવું એ પ્રમાણે એરા કરેલા છે તો એરો પ્રમાણે તમારે આ ત્ર લખતા શીખવાનું છે તો પહેલાં છે જે આપણે જોઈએ છીએ કે અહીં પહેલાં અડધો નાનકડો એવો વળાંક આપેલો છે પછી એ વળાંકને જેમ આ એરો પહેલાં નંબરનો દર્શાવ્યો છે તો પહેલાં તમારે આ રીતે આટલો કરવાનો છે પછી આવે છે બીજા નંબરનો એરો તો બીજા નંબરનો એરો આટલું કર્યા પછી બીજા નંબરનો એરો કરવાનો છે પછી આવે છે ત્રીજા નંબરનો એરો આ તો તમારે પ પહેલાં આ કર્યું પછી આ કર્યું અને પછી અહીંયાથી આમ કરવાનું છે એટલે બની ગયો ત્ર તો મિત્રો આ તમારે આ રીતે અહીં પ્રેક્ટિસ કરવાની છે અને પછી તમારે આ રીતે ત્ર આખો કેમ લખાય એ તમારે લખતા શીખવાનું છે એ જ પ્રમાણે બીજો આપણે શબ્દ આપેલો છે કે રૂ જેઓ ત્ર લખતા આવડી જાય એ પછી તમારે પહેલાં તો તમે અહીંથી આ આટલું બનાવવાનું છે પછી બીજા નંબરનો એરો જોવાનો છે કે આમ છે બીજા નંબરનો એરો તો આ લખ્યું પહેલાં નંબરનો પછી બીજા નંબરનો એરો આ કરવાનો છે અને પછી ત્રીજા નંબરનો એરો એ તમારે અહીંયાથી લઈ અને પછી આમ કરીને આમ કરવાનો છે તો મિત્રો અહીં તમે આ રૂ લખતા શીખવાનું છે જે અહીં લખેલું છે આમ કરી અને પછી આ રીતે આ તો રૂ લખતા તમારે અહીં શીખવાનું છે અને આ નીચે આપેલી જગ્યા છે તેમાં તમારે પ્રેક્ટિસ કરવાની છે જોઈ જોઈને લખવાનું છે પછીનું જે છે આપણે ત્ર લખતા અને રૂ લખતા શીખ્યા હવે પછીની જે છે એમાં શ્ર લખતા શીખવાનું છે કે નીચેની શબ્દોમાં જોડી બનાવો અને જ્યાં શ્ર આવતો હોય એ શબ્દ વાંચો ત્યારે મિત્રના ખભા પર હાથ મૂકો અને શ્રની ઉપર સ્ક્વેર કરો એટલે જેમ પહેલાંમાં કર્યું તેમ અહીં આપણે શ્ર શોધવાનો છે કે આ જે લખ્યું છે એમાં શ્ર ક્યાં છે તો શ્ર ઉપર આપણે સ્ક્વેર કરવાનું છે શ્ર મ વાંચ્યું તો અહીં શ્ર છે એના ઉપર સ્ક્વેર કરો પછી છે બ્રાહ્મણ પછી છે શ્રાવણ તો શ્રાવણ શ્રાવ ઉપર સ્ક્વેર કરો પછી છે વજ્ર પછી છે મૂર્ખ પછી શ્રીખંડ તો એના ઉપર સ્ક્વેર કરો પછી જોઈએ અષાઢ પછી પ્રણામ પછી શ્રીફળ તો અહીં શ્રીફળ ઉપર સ્ક્વેર કર્યું શ્રી ઉપર બરાબર તો જ્યાં જ્યાં તમને શ્રી દેખાય શ્ર દેખાય તે એના ઉપર તમારે સ્ક્વેર કરવાનું છે પછી છે શ્રીમાન પછી વ્રજ અહીં શબ્દ વજ્ર છે વજ્ર એટલે લોખંડ અને વ્રજ એટલે વ્રજ જે વ્રજભૂમિ છે ગોકુળ મથુરાનું વ્રજ એ કાનુડાનું સ્થળ તો એ છે અહીં અને આશ્રમ તો અહીં પણ શ્ર ઉપર સ્ક્વેર કરો તો મિત્રો આપણે હવે આ રીતે શ્ર કઈ રીતે લખાય કઈ રીતે લખાય તે આપણે શીખવાનું છે તો અહીં છે લખો હવે અહીં તમને એરો આપેલા છે કે તમારે કઈ રીતે પહેલાં જવું તો અહીં તમને પહેલાં આ એરો આપ્યો છે એક નંબરનો બરાબર એક નંબરનો એરો છે કે અહીંથી તમારે પહેલું આમ કરવાનું એટલે એક નંબર અહીં તમને આપેલું છે કામ કરીને આમ કરેલું છે એ તમારે અહીં આ બુક્સમાં ફરીવાર પ્રેક્ટિસ કરવાની છે પહેલાંની ઉપર લખવાનું અને પછી નીચે પ્રેક્ટિસ માટે લખવાનું પછી બીજા નંબરનું છે આ કરીને આ આ રીતે રહો તો આપેલું તમે કર્યું પછી એની બાજુમાં બીજા નંબરનો કરવાનું છે પછી છે આ શ્ર બની ગયો પછી એને નીચે આ રીતે વચ્ચેથી અહીંયા ત્રીજા નંબરનો ઝેરો છે એ કરવાનો છે એટલે બહેનો શ્ર તો તમારે આ રીતે આમાં અને આમાં પ્રેક્ટિસ કરી અને પછી નીચેના બોક્સમાં પણ એ રીતે આખો શ્ર લખતા શીખવાનું છે બરાબર આ રીતે શ્ર લખી શકાય અને નીચે પણ તમારે અહીં એ પ્રેક્ટિસ શ્ર કઈ રીતે લખી શકાય તેની પ્રેક્ટિસ તમારે આ ચારેય બોક્સમાં કરવાની છે પછીની પ્રવૃત્તિ છે કે ચાલો ગાઈએ ગીતડું ચાંદા મામા ચાંદા મામા પછીની પ્રવૃત્તિ છે વાંચો એટલે અહીં તમારે જે વાંચેલું વાંચવાનું છે વરસાદ પછી એ આટલો પેરેગ્રાફ છે એનું નામ છે અને આ છે વાંચન છે એની ઉપરનો લખેલું છે પણ અત્યારે આપણે સીધો આ પેરેગ્રાફ વાંચીએ છીએ અને આમાં જો તમે ક્લાસરૂમમાં હોત તો આ એક્ટિવિટી થઈ શકે કે એક વિદ્યાર્થી વાંચે ત્યારે બીજો સાંભળે અને તેઓ ત્ર આવે ત્યારે હાથ મિલાવે અને શ્ર આવે ત્યારે ખભે હાથ મૂકે અને રૂ આવે ત્યારે માથા પર હાથ મૂકે તેવી સૂચના આપો એટલે એક વિદ્યાર્થી આગળ આવીને ને બીજા બધા વિદ્યાર્થીઓ જ્યારે ચિત આ પેરેગ્રાફ વાંચતા વાંચતા ત્ર રૂ અને શ્ર આવે તે પ્રમાણે જે તમને કહેવામાં આવ્યું હોય એ પ્રમાણે તમારે કરવાનું હોય તો અહીં આપણે આ પેરેગ્રાફ વાંચીએ છીએ ચિત્રા ઋત્વિક અને શ્રાવણી એ ત્રણેય પાકા મિત્રો હતા શ્રાવણી હંમેશા કહેતી કે ચોમાસાની ઋતુમાં વરસાદ આવ્યા પછી તેનું ગામડું ખૂબ સુંદર દેખાતું વળી તેના ગામ તરફ કોઈ ઋષિનો આશ્રમ હતો તેમણે આગાહી કરી હતી કે આ વર્ષે શ્રાવણીના ગામ તરફ વરસાદ ખૂબ સારો થશે ઋત્વિકે કહ્યું કે તેણે સમાચારમાં સાંભળ્યું હતું કે વરસાદ ખૂબ સારો થવાનો છે ગઈકાલે જ તેના મોટાભાઈ ઋષભે પણ તેને છાપું વાંચીને એમ જ કહ્યું હતું ત્રણેય મિત્રોએ નક્કી કર્યું કે વરસાદ આવ્યા પછી તેઓ તેમના બધા જ મિત્રો પવિત્રા શ્રેણિકા યાત્રા અને ઋતાને લઈને શ્રાવણીના ગામડે ફરવા જશે શ્રીખંડ પૂરી જમશે અને મજા કરશે હવે મિત્રો અહીં તમે આ પેરેગ્રાફ વાંચો ત્યારે તમે જોયું હશે કે કેટલા બધા ચ રુ અને શ્ર આવ્યા છે તો આપણે એ જોઈ શકીએ છીએ કે આમાં ઘણા બધા ત્ર શ્ર અને રૂનો સમાવેશ થયો છે તો આ તમે મિત્રો યાદ રાખો અને ફરીવાર આ પેરેગ્રાફ વાંચો અને જ્યાં જ્યાં ત્ર અને શ્ર અને ઋનું ઉચ્ચારણ છે એ તમે શીખો તો મિત્રો હવે આપણે જોઈએ આગળની પ્રવૃત્તિ કે વાક્ય સુધારીને ફરીથી લખો એટલે અહીં જે વાક્ય આપેલું છે કે ચિત્રા ઋષભ અને શ્રાવણી ત્રણેય પાકા મિત્રો હતા તો આપણે જે પેરેગ્રાફમાં જોવાનું છે કે વાક્ય ખરેખર શું છે તો વાક્ય છે કે ચિત્રા ઋત્વિક અને શ્રાવણી ત્રણેય પાક્કા મિત્રો હતા તો બરાબર અહીં ઋષભ છે એની જગ્યાએ શું આવશે ઋત્વિક આવશે તો મિત્રો તમારે એ અહીં લખવાનું છે કે અહીં ચિત્રા ઋષભ અને ઋષભની જગ્યાએ તમારે લખવાનું છે ઋત્વિક બરાબર અહીં ઋત્વિક આપેલું જ છે ઋત્વિક ઋષભની જગ્યાએ ઋત્વિક લખી અને તમારે આખું વાક્ય ફરીવાર લખવાનું છે ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે કે ઋતાના ગામ તરફ ઋષિનો આશરો હતો હવે આપણે અહીં વાંચ્યું કે કોના ગામ તરફ તો એ અહીંયા છે કે શ્રાવણી હંમેશા કહેતી કે ચોમાસાની ઋતુમાં વરસાદ આવ્યા પછી તેનું ગામડું સુંદર દેખાતું અને વળી પાછું તેના ગામ તરફ કોઈ ઋષિનો આશ્રમ હતો એટલે કોના શ્રાવણીના ગામ તરફ ઋષિનો આશ્રમ હતો બરાબર તો આપણે ઋષિનો આશ્રમ છે ઋષિનો આશરો નથી તો અહીં આપણે શું લખશું કે ઋતાના ગામ તરફ ઋષિનો આ આશરો છે એની બદલે લખશું કે આશ્રમ અહીં આપણે લખશું આશ્રમ હતો કોના ગામ તરફ એ હતો શ્રાવણીના ગામ તરફ હતો બરાબર ને મિત્રો તો અહીં આપણે શ્રાવણીના ગામ તરફ એટલે અહીં શ્રાવણી વાત કરે છે ને અહીં તો આપણે એ શ્રાવણી વાત કરે છે અને તેમાં જ આવે છે કે તેના ગામ તરફ એક આશ્રમ હતો તો આ તમારે વાક્ય સુધારી અને અહીં ફરીથી લખવાનું છે એટલે પેરેગ્રાફ વાંચી અને પેરેગ્રાફને આધારે તમારે અહીં વાક્ય લખવાના છે કે ચિત્રાના ગામ તરફ ખૂબ સારો વરસાદ થવાનો છે તો આપણે અહીં જોઈએ ઉપર પેરેગ્રાફમાં કે કોના ગામ તરફ ખૂબ સારો વરસાદ થવાનો છે તો શ્રાવણીના ગામ તરફ આ વર્ષે શ્રાવણીના ગામ તરફ ખૂબ સારો વરસાદ થશે એવું કહ્યું બરાબર તો આ રીતે આપણે વાક્ય છે સુધારી અને જે સાચા વાક્ય છે એ લખવાના છે આ રીતે તમારે અહીં આપેલા વાક્યો છે એ જોઈ અને ફરી વાર સુધારી અને ફરીવાર લખવાના છે તો અહીં પછી આપણે હવે એક સરસ મજાની રમત જોઈએ કે કક્કા જાસૂસ એટલે કે વરસાદ પછી જે ફકરામાંથી કક્કા જાસૂસ રમત રમાડવાની એટલે રમત તમારે અહીં આપણે તમારે શોધવાના છે કે અહીં આપણે જે ઉપર જે પેરેગ્રાફ જોયો કક્કા જાસૂસ તો એટલે એમાં આ વરસાદ પછી પેરેગ્રાફ આ પેરેગ્રાફનો પેરેગ્રાફનું નામ છે વરસાદ પછી તો આખો પેરેગ્રાફ તમારે જોવાનો છે અને એના આધારે તમારે આ એક્ટિવિટી કરવાની છે કે આ વરસાદ પછી ફકરામાંથી તમને આ રૂ અક્ષર કેટલા મળ્યા તે નીચેના બોક્સમાં લખવાનું છે આ રૂ અક્ષર રૂ હોય એ કેટલા છે આખા પેરેગ્રાફમાં જેમ કે આપણે અંદાજીત એમ લખી નાખીએ કે ચૌદ છે એમ એટલે તમારે ગણવાના છે અને પછી તમારે અહીં સંખ્યા લખવાની છે તો એવી જ રીતે શ્ર કેટલા છે તો આપણે લખીએ કે દસ એટલે તમારે હું લખું એ તમારે નહીં પણ તમારે આખા ફકરામાં કાઉન્ટ કરી અને પછી આ રીતે શબ્દો આ આ જે કેટલા શબ્દ રૂ છે એ અહીં લખવાના છે આ ફકરામાં કેટલા શ્ર છે તે અહીં લખવાના છે કેટલા ત્ર છે અહીં લખવાના છે અને કેટલા અણ છે એ અહીં લખવાના છે અને પછી આ બધાનો ટોટલ કરવાનો છે પ્લસ પ્લસ અને બરાબર કરી અને કે ટોટલ સરવાળો કેટલો થયો છે તે તમારે અહીં લખવાનો છે બરાબર ને મિત્રો તો કરશો ને આ પ્રવૃત્તિ હવે પછી આપણે જોઈએ કે અહીં એક સરસ મજાની આ એક જોક આપેલો છે કે ટીની કહે છે કે મને જંગલમાં બીક ના લાગે તો મિની કહે કેમ તો ટીની કહે હું ત્યાં જાઉં તો બીક જઉં તો બીક લાગે ને એમ એટલે અહીં સરસ મજાની એક હાસ્યની એક નાનો એવો ટૂંચકો આપ્યો છે કે એ ત્યાં જાય તો બીક લાગે ને એમ એટલે કે મને બીક ના લાગે તો એની ફ્રેન્ડ પૂછે કેમ ન બીક લાગે તો ટીની કહે હું ત્યાં જાઉં તો બીક લાગે ને તો અહીં સરસ મજાના હાસ્ય સાથે આપણે આ ચેપ્ટર છે એ પૂરું કરીએ છીએ અને હવે પછીના પીરિયડમાં આપણે ચેપ્ટર ત્રણ શરૂ કરીશું થેન્ક યુ